મિત્રો નમસ્કાર, જડેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 10/11/2020 અને મંગળવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપને આ દિવસે વાત કરીશું રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની. તમારા ઉદારવાદી સ્વભાવ, સહયોગી વ્યવહાર અને સામાજિક કાર્યોમાં એક મિસાલ તમારા નામની ઊભી થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. બાળકોનો પણ અભ્યાસ પ્રત્યે એકાગ્રત સ્વભાવ જોઈને મનમાં સુકૂન કહેતા આનંદ મળશે. વાત કરીશું વૃષભ રાશિની. તમારો સંતુલિત વ્યવહાર, કોઈ પણ પરિસ્થિતિમાં સારો તાલમેલ જાળવી રાખવામાં સક્ષમ બનજો. કોઈ પણ પારિવારિક વિશેષ મુદ્દાને ઉકેલવામાં તમારી વિશેષ ભૂમિકા લોકો માટે રહેશે. વાત કરીશું મિથુન રાશિની. તમારું કોઈ અટવાયેલું કાર્ય આજના દિવસે પૂર્ણ થવાની શક્યતા છે, જેનાથી તમે તણાવ મુક્ત અનુભવ કરશો. તમારી જવાબદારીઓ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં તમે સક્ષમ બનશો. વાત કરીશું કર્ક રાશિની. આજે કોઈ મહત્વપૂર્ણ અને લાભદાયક સૂચનાઓ પ્રાપ્ત થઈ શકે છે, જે તમારા માટે પારિવારિક અને વ્યવસાયિક દ્રષ્ટિથી થોડી મહત્વપૂર્ણ પરિસ્થિતિઓમાં બનાવવામાં મદદગાર બનશે. વાત કરીશું કર્ક રાશિની. આજે રોજિંદાની દિનચર્યાને અલગ હોવાને લગતા કાર્યોમાં વિશેષ રસ રાખવાની જરૂર છે. તમારા માટે પણ થોડો સમય પસાર કરવાથી તમારે આત્મસુખની પ્રાપ્તિ થશે. સમય ઉન્નતિ માટે થોડો નવો માર્ગ પણ શોધી શકે એમ છે. વાત કરીશું સિંહ રાશિની. આજે તમારી દિનચર્યાને લગતા કોઈ પણ વિચાર કરીને તમારે વધારે સુધારો લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી તમને પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ તેમની શિક્ષા પ્રત્યે એકાગ્ર મન રાખીને અભ્યાસ કરવો, કોઈ ઉપલબ્ધિ પ્રદાન પ્રાપ્ત થઈ શકે એમ છે. વાત કરીશું કન્યા રાશિની. આજનો દિવસ ખૂબ જ વ્યસ્તતાપૂર્ણ રહેશે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ અને આર્થિક ગતિવિધિઓ પર કેન્દ્રિત કરશો. તેનું ઉત્તમ પરિણામ પણ પ્રાપ્ત થઈ શકે એમ છે. કોઈ મિત્રો દ્વારા સુંદર ભેટ મળવાથી તમને સુખ પ્રાપ્ત થશે. વાત કરીશું તુલા રાશિની. ઘરમાં કોઈ માંગલિક કાર્ય પૂર્ણ થવાની યોજના બનશે. વડીલો પાસેથી કોઈ કિંમતી વસ્તુ આશીર્વાદ તરફથી પ્રાપ્ત થઈ શકે છે, જેથી તમને આત્મસુખની પ્રાપ્તિ થશે. બાળકોનો સંસ્કારી વ્યવહાર મનને સુકૂન પ્રાપ્ત કરાવશે. વાત કરીશું આજના દિવસે અહીંયા તુલા રાશિની. તમારી સંતુલિત દિનચર્યાથી પોઝિટિવ દૃષ્ટિકોણના કારણે મોટાભાગનો કાર્ય આજના દિવસે પૂર્ણ થઈ શકે એમ છે. વિદ્યાર્થીઓ પણ ઇન્ટરવ્યૂ અને કેરિયરને લગતી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવાના યોગ બનાવે છે. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. આજે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે યોગ્ય વિચાર કરો. જેની પરિસ્થિતિ પૂર્ણ રીતે તમારા પક્ષમાં રહે, ઘણા દિવસથી ચાલી રહેલી વ્યસ્તતા આજે તમને પૂર્ણ રીતે રાહત પ્રાપ્ત કરાવશે. ઘરમાં વડીલો માન સન્માનમાં ઘટવા ના દેજો. વાત કરીશું અહીંયા ધનરાશિની. થોડા રાજકારણ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત થશે, જેનાથી તમારી લોકપ્રિયતામાં વધારો થશે. જનસંપર્કની સીમા પણ વિસ્તૃત થશે. બાળકો તરફથી કોઈ કેરિયરને લગતા શુભ સમાચાર મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. વાત કરીશું મકર રાશિની. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે યોગ્ય વિચાર કરો, જેનાથી પરિસ્થિતિ સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહે. ઘણા દિવસથી તમે વ્યસ્ત રહેશો, જેમાંથી આજે તમને થોડી રાહત મળશે. વાત કરીશું આજના દિવસે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે થોડો સમય મેડિટેશનમાં પસાર કરવો જરૂરી છે. પ્રાણાયામ, યોગ તેમજ વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરો. વડીલોને માન સન્માન આપો. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખો. વાત કરીશું મીન રાશિની. થોડા રાજકારણ ને લગતા કાર્યોમાં પણ તમે અગ્રેસિવ બનો. કાર્યસ્થળમાં લીધેલા નિર્ણય યોગ્ય સાબિત થાય તેના માટે સફળતાપૂર્વક મહેનત કરો. ઘરનું વાતાવરણ સારું બની શકે એમ છે. સ્વાસ્થ્ય સારું જાળવવું તમારા હાથની વાત છે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે રાશિ ભવિષ્ય જણાવ્યું. મિત્રો ઝેડએસ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુષ રહી. જય ગણેશ.